શ્રી યુવા કરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ અને યુવા મેચ મંત્રના એપિસોડ ચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બરાબર આજે આપણે જેમ ત્રણ એપિસોડમાં એક શોર્ટકટ શીખતા આવ્યા છે એ જ રીતે આજે આપણે ટકા એટલે કે શતમાન બરાબર અથવા તો ટકાવારી ચેપ્ટર છે એને એક શોર્ટકટ છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ જેનું અંગ્રેજી નામ છે પર્સન્ટેજ બરાબર તો આપણે મિત્રો છે એ શોર્ટકટ શરૂ કરીએ એ પહેલાં આપણે બેઝિક ખબર હોવી જોઈએ કે ટકાશે એ શબ્દ આવ્યો ક્યાંથી તો ટકાશે એ લેટિન શબ્દ છે મિત્રો ધ્યાન આપજો ટકાશેનો શબ્દ છે તો કે લેટિન ભાષાનો શબ્દ છે જેને આપણે પર્સન્ટેજ કહે છે ખરેખર પર સેન્ટમ છે બરાબર ખરેખર છે પર સેન્ટમ એ સેન્ટમનો મતલબ થાય છે સો સેન્ટમનો મતલબ થાય સો એટલે કે સોની સાપેક્ષમાં જેનું મૂલ્ય હોય તે સો ની સાપેક્ષ જેનું મૂલ્ય હોય તે બરાબર યાદ રાખજો મિત્રો સો ની સાપેક્ષ માં છું હું એવું નથી કહેતો કે સો થી વધારે મૂલ્ય ન હોય ટકા સોથી વધારે પણ હોઈ શકે સોથી ઓછા પણ હોઈ શકે પણ ટકા તમારે જોતા હોય તો સોની સાપેક્ષમાં એની કિંમત લેવી પડે એટલે કે દાખલા તરીકે તમને કહે કે વન બાય ટુ એટલે કેટલા ટકા તો જો તમારે ટકાની નિશાની લાવવી હોય તો આને સો વડે ગુણવા પડે બરાબર ટકાની નિશાની લાવવા માટે શું કરવું પડે સો વડે ગુણવા પડે તો વન બાય ટુ એટલે વન બાય ટુ ગુણ્યા સો કરો તો સો ભાજ્યા બે એટલે મતલબ છો કે પચાસ ટકા તો મિત્રો ખબર પડી ટકાની નિશાની લાવવા માટે સો વડે ગુણવા પડે તો ટકાની નિશાની કાઢવા માટે શું કરવું પડે તો કે ટકાની નિશાની કાઢવા માટે સો વડે ભાગવા પડે દાખલા તરીકે હું લખું છું દસ ટકા તો ટકાની નિશાની દૂર કરવા માટે તમે લખશો દસના છેદમાં સો બરાબર એટલે કે વન બાય ટેન હું લખું છું પચીસ ટકા તો મતલબ કે પચીસના છેદમાં સો પચીસના છેદમાં સો એટલે વન બાય ફોર પચીસ ટકા સો એટલે વન બાય ફોર તો ટકાની નિશાની લાવવા માટે ગુણ્યાશો અને ટકાની નિશાની દૂર કરવા માટે ભાગ્યા છો બરાબર એક શોર્ટકટ તરફ આપણે જઈ રહ્યા છીએ દરેક હશે લગભગ મોટા ભાગે આવા દાખલા પૂછવાની શક્યતા રહેતી હોય છે બરાબર તો ત્રીસ સેકન્ડની કોઈ જરૂર રહેતી નથી સાથે કોઈ સૂત્રની પણ જરૂર નથી એમ નામ આપણે દાખલા સોલ્વ કરીશું તો એક્ઝામ્પલ તરફ જઈએ જો પેટ્રોલના ભાવમાં પચીસ ટકા વધારો કરવામાં આવે તો ખીચા ખર્ચમાં કંઈ પણ ફેરફાર ન થાય તો એના માટે પેટ્રોલના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડે હવે ધ્યાન આપજો રકમ આવી જશે કે જો તમને વધારો આપશે તો ઘટાડો માગશે ઘટાડો આપશે તો વધારો માગશે આવા જ દાખલા હશે તો ધ્યાન આપજોમાં કોઈ સૂત્ર ગોખવાની જરૂર નથી તમારે સીધું અહીંયા નજર કરવાની છે કે આપણને આપ્યું છે પચીસ ટકા ધ્યાન આપજો મિત્રો પચીસ ટકા ટકા દૂર કરવા માટે શું કરવું પડે તો કે ભાંગ્યા સો કરવા પડે ટકા નિશાની દૂર કરવા માટે ભાંગ્યા સો કરવા પડે તો સે દોડા તો પચીસ સોકા ખાસ મિત્રો ધ્યાન આપજો જો તમને વધારો કીધો હોય તો અંશમાં કેટલા છે એક એ છેદની અંદર ઉમેરી દેવાના છે અંશમાં છે એક એ છેદમાં ઉમેરવાના છે જો વધારો કીધો હોય તો ઉમેરવાના ઘટાડો કીધો હોય તો બાદ કરવાના અત્યારે કીધું છે પચીસ ટકા વધારો તો અંશમાં એક છે સેદમાં આપણે ઉમેરી દઈએ એટલે ચારમાં એક ઉમેરી દઈએ તો થઈ ગયા પાંચ એટલે કે એકના છેદમાં પાંચ બરાબર ધ્યાન આપજો મિત્રો વધારો કીધો તો અંશમાં એક છે એટલે આપણે છેદની અંદર એક ઉમેર્યા તો ચાર વત્તા એક થઈ ગયા પાંચ જો અંશમાં ત્રણ હોત તો આપણે છેદમાં કેટલા ઉમેર્યા ત્રણ ઉમેર્યા અત્યારે એક છે એટલે એક ઉમેર્યા તો એકના એક અને ચારમાં એક પાંચ વન બાય ફાઈવ હવે આપણે આન્સર જે જોઈએ છે એ પણ સેમાં જોઈએ છે ટકામાં એટલે કે ટકા નિશાની લાવવા માટે શું કરવું પડે તો કે ગુણ્યા સો કરો આપણે ગુણ્યા સો એટલે બે ઝીરો લગાડી દઉં સો ભાંગ્યા પાંચ એટલે આપણો આન્સર આવે વીસ ટકા બરાબર આપણો આન્સર આવે વીસ ટકા કોઈ સૂત્રની જરૂર પડતી નથી ખાસ ધ્યાન આપીએ શું કર્યું તો કે પચીસ ટકા હતા પચીસ ટકાનો મતલબ થાય વન બાય ફોર વધારો હતો એટલે અંશ છે એ સેદની અંદર ઉમેરી દીધો તો એક વત્તા ચાર એટલે થઈ ગયા પાંચ બરાબર ટકાની નિશાની લાવવા માટે છે એ સો વડે ગુણ્યા એટલે કે જે એક હતો એની પાછળ બે ઝીરો મૂકી દીધા અને સો ભાંજ્યા બે એટલે આપણો આન્સર આવે વીસ ટકા એટલે કે પેટ્રોલના વપરાશમાં વીસ ટકાનો ઘટાડો કરવો પડે બરાબર બધા મિત્રોને સમજાઈ ગયું તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ જો એની આવક બી કરતા ચાલીસ ટકા વધારે હોય તો બીની આવક એની આવક કરતા કેટલા ટકા ઓછી વધારે આપીને ઓછી માગી ધ્યાન આપજો તો આપણે જોઈશું ચાલીસ ટકા ચાલીસ ટકાનો મતલબ થાય ચાલીસ ના છેદમાં સો એટલે કે વીસ દુ ચાલીસ અને વીસ પંચાસો ધ્યાન આપજો વીસ બે ચાલીસ વીસ પંચાસો એટલે બે ના છેદમાં પાંચ ચાલીસ ટકાનો મતલબ છે બે ના છેદમાં પાંચ વધારે કીધું વધારે કહીએ એટલે શું કરશું તો કે અંશને ઉમેરશું તો બે ની અંદર પાંચની અંદર બે ને ઉમેરો તો પાંચ સાત અને સાત પણ આન્સર ટકા શું કરવું પડે સો વડે ગુણવા પડે એટલે કે અહીંયા બે ઝીરો લગાડવા પડે એટલે બસોના છેદમાં સાત લખવા પડશે બરાબર તો આન્સર આવશે તમારો બસોના છેદમાં સાત ટકા તો ભાગાકાર કરીએ તો સાત બે ચૌદ વીસમાંથી ચૌદ ગયા તો છ વજ્યા સાત અઠા છપ્પન છપ્પનને ચાર સાઠ બરાબર સાત અઠ્ઠા છપ્પન છપ્પને ચાર સાઠ છેદમાં સાત એટલે કે અઠ્યાવીસ ગુણાંક ચારના સાત ટકા બરાબર બધા મિત્રોને સમજાઈ ગયું છે ચાલીસ ટકા એટલે બેના છેદમાં પાંચ વધારો કીધો એટલે બે સી પાંચની અંદર ઉમેરા તો પાંચને બે થઈ ગયા સાત ઉપર બે એમના મૂક્યા ટકામાં આન્સર જોઈએ એટલે બે ઝીરો લગાડ્યા એટલે કે આન્સર આવ્યો બસોના છેદમાં સાત બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ ચોખા ઘઉં કરતાં વીસ ટકા છે તો મિત્રો તમને ખ્યાલ હોય વીસ ટકાનો મતલબ થાય વીસના છેદમાં સો વીસના છેદમાં સો એટલે વીસ પંચાસો એટલે વન બાય ફાઈવ

ત્રણ પચાસ ના છેદમાં ત્રણ અપૂર્ણાંકમાં લખવા લખી શકું સોળતાલીસ પૂર્ણાંક જોઈ શકો ઓએસ બે હાજર ઓફિસ ઉપરી બે ની અંદર છે એ સવાલ પૂછાયેલો છે બરાબર એકદમ સરળ રીત છે નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ જો પેટ્રોલના ભાવમાં પચાસ ટકા ઘટાડો કરવામાં પચાસ ટકા એટલે શું થાય પચાસ ના શેદમાં સો પચાસ ના સેદમાં છ પચાસ બે સો એટલે કે વન બાય ટુ ઘટાડો કીધો મિત્રો ધ્યાન આપજો ઘટાડો હશે તો શું કરશું તો કે અંશ ને છેદમાંથી બાદ કરીશું તો એકને છે એ બે માંથી બાદ કરો તો બે માંથી એક જાય તો વધે એક આ એમના મૂકો અને આપણે ટકામાં જ આન્સર જોઈએ છે એટલે કે શું કરશું તો અહીંયા બે ઝીરો લગાડી દેજો તો સોના છેદમાં એક એટલે કે આપણો આન્સર આવે સો ટકા બરાબર મિત્રો તો જો પેટ્રોલના ભાવમાં પચાસ ટકા ઘટાડો થાય તો ખર્ચ તેનો તેજ રાખવા માટેના વપરાશની અંદર શું કરવું પડે તો કે સો ટકા છે એ તમે વધારો કરી શકો બરાબર વપરાશની અંદર સો ટકા વધારો કરી શકો એટલે કે જો તમે પાંચ ટકા પાંચ લીટર પેટ્રોલ વાપરો

દસ ના છેદમાં સો ઝીરો જીરો કેન્સલ કરો તો એકના છેદમાં અંશ છે તો એકને દસ માંથી બાદ કરી દો તો દસમાંથી એક જાય તો કેટલા વધે નવ આ એક એમના મૂકો અને આન્સર તમારે ટકાની અંદર લાવવાનો છે તો ટકામાં લાવવા માટે શું કરવું બે જીરો લગાડવા પડે એટલે કે આપણો આન્સર આવે સોના છેદમાં નવ બરાબર તો આને લખી શકો તમે અગિયાર નવ માં નવ્વાણું નવ્વાણું ને એક સો સો ભાંજ્યા નવ કરો તો અગિયાર નવ્વા નવ્વાણું એક સો એટલે કે અગિયાર પૂર્ણાંક એકના છેદમાં નવ ટકા છે એટલો તમે વધારો કરવો પડે તો બધા મિત્રોને સમજાઈ ગયું છે એક પણ સૂત્રનો ઉપયોગ કર્યા વગર સીધી રકમ જોઈએ જોઈને તમે આન્સર ટીક મારી શકો શું કરવાનું છે તો કે રકમમાં જે ટકાવારી આપી એને અપૂર્ણાંકની અંદર પહેલાં ફેરવી નાખવાની છે વધારો કે તો અંશને છેદમાં ઉમેરવાનો છે અને જો ઘટાડો કીધો હોય તો અંશને સેદમાંથી બાદ કરવાનો છે અને પછી ટકા નિશાન લાવવા માટે શું કરે છે તો પાછળ બે જીરો લગાડવાનો છે એટલે કે સો વડે ગુણવાના છે તો સીધો તમારો આન્સર સહી આવી શકે તો બધા મિત્રો છે એ મેત્રો વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ છે બરાબર નેક્સ્ટ આવી જ એક રીત સાથે મળી આપણે આવતા સન્ડે દસ વાગે થેન્ક યુ આભાર અને આવા જ વિડીયો છે એ મેળવવા માટે ધ્યાન આપજો મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે એ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બધા વિષયના છે એ તમને નવા નવા વિડીયો છે દર રોજ મળતા રહે સાથે સાથે તમે લાઈવ લેક્ચર પણ જોઈ શકો બરાબર મળીએ આવતા સન્ડે દસ વાગે